રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરીયન્ટ અંગે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી આ ચોવીસમી નવેમ્બરે જ લગભગ ઓમિક્રોન નામનો જે મ્યુટ થયેલો વાયરસ આપણને મળ્યો છે એના કારણે યુરોપને બીજી જગ્યાએ ગભરાટનું વાતાવરણ થયું છે પરંતુ ભારતમાં અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં કોઈએ ડર રાખવાની જરૂર નથી ભારત સરકાર પણ હરકતમાં આવી છે ગુજરાત સરકાર પણ આ બાબતે ખાસ કરી સાઉથ આફ્રિકા બોટ્સવાના અને હોંગકોંગ ત્યાંથી આવતા પેસેન્જર્સનું સ્ક્રીનિંગ કરવાનું અને એમાં પણ જો કોઈ શંકાસ્પદ મળે તો એમને ક્વોરન્ટાઇન કરવાનું આપણા એરપોર્ટ ઉપર પણ ચાલુ છે અને સાથે સાથે પહેલી લહેર બીજી લહેર અને હવે ત્રીજીની જ્યારે વાત થતી હોય અને એમાં ખતરનાક વાયરસની વાત થતી હોય એટલે લગભગ ગુજરાતની અંદર ભૂતકાળમાં જે વ્યવસ્થાઓ પહેલી લહેરમાં નહોતી એ બીજી લહેરમાં થઈ છે અને બીજી લહેરમાં કદાચ જો ત્રીજી લહેર આવે તો એના કરતાં અઢી ઘણી સારી વ્યવસ્થાઓ ગુજરાતમાં આપણે ઊભી કરી શક્યા છીએ ઓક્સિજનની વાત હોય હોસ્પિટલ કે બીજી હોસ્પિટલોમાં બેડનો વિષય હોય ઓક્સિજન બેડની વાત હોય આઈસીયુ વેન્ટિલેટર આ બધી જ પૂરી તૈયારીઓ ગુજરાત સરકાર કરીને બેઠેલી છે આપણે બિલકુલ કોઈ નિશ્ચિત નથી થતા અને આપણે એવું પણ નથી સમજતા કે ત્રીજી લહેર નહીં આવે પરંતુ માનો કે આવે છે તો પ્રજાને બચાવવાનું અને એને સહાયરૂપ થવા માટે વધુમાં વધુ કેવી રીતે થવાય એના માટે ગુજરાત સરકારે આખી વ્યવસ્થા ઊભી કરી દીધી છે લગભગ હું માનું છું ત્યાં સુધી કદાચ ત્રીજી પણ આવશે તો ગુજરાતની પ્રજાએ હળબળાટ કે ગભરાટમાં આવવાની કોઈ જરૂર નથી ગુજરાત સરકાર ગુજરાતીઓ માટે બિલકુલ તૈયારી કરીને બેઠેલી છે